समिट इंग्लिश मीडियम स्कूल उडना, स्टैंडर्ड फिफ्थ, सब्जेक्ट गुजराती। हेलो चिल्ड्रन, हाउ आर यू? माई सेल्फ नैना टीचर, योर गुजराती टीचर। तो जुओ विद्यार्थियों, आपणे लेसन नंबर 5 कोड़ो काचबो भीनो चांदो ए लेसन शीखी लीधुं। हवे जोईए टेक्स्ट बुक पेज नंबर 72। टेक्स्ट बुक पेज नंबर 72 ની ઉપર એક ગીત આપવામાં આવેલું છે, તે આજે આપણે શીખીશું અને સમજીશું। તો જુઓ ગીત। માળા ફળીએ ફળિયાને લીમડે પોપત રમે એની ગોળ ગોળ આ। ફળિયું એટલે કે શેરી। શું કહે છે કે મારી શેરીના શેરીમાં જે લીમડાનું ઝાડ છે તેના પર પોપત રમે છે અને એની આંખો ગોળ ગોળ છે, એની લીલી લીલી પાંખ અને એની પાંખો લીલી છે। એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, એ જ્યારે બોલે છે અને ઉડે છે તો તે બધાને જ ગમે છે। મારા ગણને આંગણે ચકલી રમે એની ઝીણી ઝીણી આંખ એની નાની નાની પાંખ, એ તો રમતી ને ઉડતી સૌને ગમે। શું કહે છે અહીંયા કે મારા ગણને આંગણે ચકલી રમે છે તેની આંખો ઝીણી છે અને પાંખ નાની છે, એ જ્યારે રમે છે અને ઉડે છે ત્યારે સૌને ગમે છે। મારી નાનકડી બહેન ઘરમાં રમે એની કાલી કાલી બોલી એની આંખ ભોળી ભોળી, એ તો રમતી ને હસતી સૌને ગમે। અહીંયા કહે છે કે મારી બહેન જે નાની છે તે ઘરમાં રમે છે, તે કાલી કાલી બોલીમાં મીન્સ મીઠું મીઠું બોલે છે અને એની આંખો એકદમ ભોળી છે, એ જ્યારે રમે છે અને હસે છે ત્યારે સૌને ગમે છે। આ ગીત જીનાભાઈ દેસાઈ સ્નેહરશ્મિએ લખ્યું છે। ત્યાર પછી જુઓ ટેક્સ્ટ બુક પેજ નંબર 72। કેવી છે? હવે અહીંયા પૂછવામાં આવેલું છે કે કેવી છે, તો પોપટની ગોર ગોર આંખ, પોપટની ગોર ગોર આંખ ને લીલી લીલી પાંખ। નંબર 2 ચકલીની ઝીણી ઝીણી આંખ નાની નાની પાંખ। 3 બહેનની ભોળી ભોળી આંખ કાલી કાલી બોલે। ક્યાં છે? હવે અહીંયા પૂછવામાં આવે છે કે ક્યાં છે, તો પોપટ લીમડે છે, ચકલી ઘરને આંગણે છે અને બહેન ઘરમાં છે। સૌને શું ગમે? બોલતો અને ઉડતો પોપટ, એક્ઝામ્પલ અહીંયા આપેલું છે બોલતો અને ઉડતો પોપટ। તો નંબર 1 રમતી અને ઉડતી ચકલી, નંબર 2 રમતી અને હસતી બહેની, અને નંબર 3 નાચતો અને કૂદતો હું। ત્યાર પછી જુઓ પોપટ કેવો છે? પોપટ લીલો છે। કાળી બિલાડી કેવી છે? તો કાળી બિલાડી જાડી છે। કેવી છે? જાડી। બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? તો સફેદ બિલાડી પાતળી છે। જુઓ અહીંયા સફેદ બિલાડી। ત્યાર પછી જુઓ હાથી કેવો છે? તો હાથી મોટો છે। બંનેમાંથી નાનું કોણ છે? તો બંનેમાંથી ઘોડો નાનો છે। જો અહીંયા દેખાય છે તમને કે ઘોડો નાનો છે। ત્યાર પછી જુઓ પેજ નંબર 74। અહીંયા છે કેટલી ચકલીઓ છે? તો અહીંયા પિક્ચરમાં આપેલું છે 3 ચકલીઓ છે। લોંગજી કેવા છે? તો લોંગજી ઊંચા છે। બંનેમાંથી નીચું કોણ છે? તો સોર્તજી નીચા છે।
ત્યાર પછી જુઓ કાગરાનું પીછું કેવું છે, તો કાગરાનું પીછું ટૂંકું છે. કયું પીછું લાંબું છે? તો મોરનું, મોરનું પીછું લાંબું છે. ત્યાર પછી જુઓ ઉદાહરણ મુજબ વાક્ય બોલો. તો જુઓ નીચે ચોક જાડો છે, બોલપેન પાતળી છે. શું કહે છે? ચોક જાડો છે, બોલપેન પાતળી છે. તો તેવી જ રીતે અહીંયા બ્રેકેટમાં શબ્દો આપેલા છે, સસ્તું મોંઘું, ભારે હલકું, ઊંચું નીચું, મોટું નાનું. વાંચો અને સમજો. તમને અહીંયા વાક્ય આપવામાં આવેલા છે અને બીજા બી વાક્ય છે, શાના વિશે છે અને શું કહ્યું છે તે અહીંયા તમારે જોવાનું છે. તો અહીંયા છે બિલાડી રમે છે. બીજું વાક્ય છે કે નાની બિલાડી રમે છે. તો અહીંયા શાના વિશે છે? બિલાડી વિશે. અને અહીંયા શું કહ્યું છે? નાની, નાની બિલાડી. તેવી જ રીતે નમ્રતા દોડે છે. સેન્ટેન્સ બીજું છે, તોફાની નમ્રતા દોડે છે. શાના વિશે? નમ્રતા વિશે વાત કરેલી છે. અને શું કહે છે? તોફાની. ત્યાર પછી જુઓ ઇરફાન દૂધ પીએ છે. તો ઇરફાન ગરમ દૂધ પીવે છે. શાના વિશે છે? દૂધ વિશે. અને શું કહે છે? ગરમ. ત્યાર પછી જુઓ નંબર 4, દ્વારકેશ જબ્બો પહેરે છે. દ્વારકેશ સફેદ જબ્બો પહેરે છે. તો શેના વિશે છે? જબ્બા વિશે છે. અને શું કહે છે? સફેદ. શું કહે છે? સફેદ. નંબર 5, રોબિનને માથે ચોટી છે. રોબિનને માથે લાંબી ચોટી છે. ચોટી વિશે કહે છે અને શું કહે છે? લાંબી. નંબર 6, આ મારું મકાન છે. મારું મકાન મોટું છે. તો શેના વિશે છે? મકાન વિશે. અને શું કહે છે? મોટું. જુઓ પેજ નંબર 75 પર, ટેક્સ્ટ બુક પેજ નંબર 75 જુઓ. જેના વિશે માહિતી હોય ત્યાં રાઉન્ડ અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસમાં સ્ક્વેર કરવાનો છે. તો જુઓ નંબર 1, ઐશ્વર્યાની આંખો માંદરી છે. તો આંખો વિશે માહિતી છે એટલે ત્યાં આપણે રાઉન્ડ કરીશું અને એ વધારા માંજરી એ વધારાની છે એટલે ત્યાં સ્ક્વેર કરીશું. નંબર 2, આદ્યા ચંચળ છોકરી છે. આદ્યા શું કહે છે? છોકરી છે. તો છોકરીની ઉપર રાઉન્ડ કરીશું અને ચંચળની ઉપર સ્ક્વેર કરીશું. નંબર 3, સોફિયાને ચોખ્ખા દાંત છે. દાંત ગમે. તો દાંત વિશે માહિતી છે એટલે ત્યાં રાઉન્ડ કરીશું અને ચોખ્ખા એ વધારાની માહિતી છે એટલે ત્યાં સ્ક્વેર કરીશું. નંબર 4, અળમાણ હોશિયાર વિદ્યાર્થી છે. તો વિદ્યાર્થી વિશે માહિતી છે એટલે ત્યાં રાઉન્ડ અને હોશિયાર વધારાની માહિતી છે એટલે ત્યાં સ્ક્વેર. નંબર 5, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. વાર્તાઓ વિશે માહિતી છે એટલે ત્યાં રાઉન્ડ અને વિજ્ઞાન એ વિશેષ માહિતી છે એટલે ત્યાં સ્ક્વેર. પડીતાએ સુંદર દ્રશ્ય જોયું. એટલે પડીતાએ દ્રશ્ય જોયું, દ્રશ્ય વિશે માહિતી છે. ત્યાં રાઉન્ડ કરીશું અને સુંદરમાં સ્ક્વેર કરીશું. 7, દાદાની ફાંડ ગોર મતોડ છે. ફાંડ એટલે પેટ. તો દાદાની ફાંડ વિશે માહિતી છે એટલે ત્યાં રાઉન્ડ અને ગોર મટોર ત્યાં સ્ક્વેર. મીન્સ અહીંયા તમને વિશેષ શબ્દ આપવામાં આવેલો છે. આ બધી સંજ્ઞા છે, છોકરી, દાંત, વિદ્યાર્થી, વાર્તાઓ, દ્રશ્ય, ફાંડ, આ બધી સંજ્ઞાઓ છે. અને આ સંજ્ઞામાં જે વધારાનો શબ્દ ઉમેરાયો છે તે વિશેષણ છે. શું છે? વિશેષણ. વિશેષ શબ્દ એટલે કે વિશેષણ. સંજ્ઞાના અર્થમાં વધારો કરે
તે શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. ચાલો ચાલો ગાઈએ ગીતનું ટબડક ટબડક ટબડક. હવે ત્યાર પછી જુઓ યોગ્ય વિકલ્પ મૂકો. તમને અહીંયા બ્રેકેટમાં આન્સર આપવામાં આવેલા છે, જે આન્સર સાચો હોય તે તમારે અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સમાં લખવાનો છે. નંબર વન, નવ્યાએ બટન ટાંકવા પાત્રો દોરો લીધો. આન્સર શું આવશે? પાત્રો. નંબર ટુ, મિલિંદે એક સાપ પકડ્યો. આન્સર એક. નંબર થ્રી, જેઠાલાલે ઠંડી લસ્સી પીધી. આન્સર ઠંડી. નંબર ફોર, સુસ્મિતા ટીકુ મરચું ખાઈ શકે છે. આન્સર ટીકુ. નંબર ફાઇવ, મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. આન્સર મોટી. નંબર સિક્સ, ઝાડનું થર જાડું છે. જાડું. આન્સર. દોશીમાના માથાના વાળ ઢોળા છે. આન્સર ઢોળા. નંબર એટ, મારી બોલપેન સસ્તી છે. આન્સર સસ્તી. હવે ત્યાર પછી જુઓ ફકરો વાંચો અને અનુલેખન કરો. આ તમારે પેરેગ્રાફ જે આપવામાં આવેલો છે તે વાંચવાનો છે અને રીરાઇટ અનુલેખન એટલે કે રીરાઇટ કરવાનું છે. તો જુઓ, કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગરાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજર ની લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘેર પાછા ગયા. તો અહીંયા જુઓ ઉપર પ્રમાણે જ છે, એ જેની માહિતી છે ત્યાં રાઉન્ડ અને જેના વિશે વધારાની માહિતી છે ત્યાં સ્ક્વેર કરવાનું છે. કે જે આગળ આપણે જોઈ ગયા. તો અહીંયા જુઓ, કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તો અહીંયા જો સ્ક્વેર અને રાઉન્ડ કરેલા છે, બરાબર છે, સમજ પડે છે. તેઓ હળવી કસરત કરતા હતા. તો અહીંયા કસરત છે માહિતી અને હળવી એ વધારાનો શબ્દ છે, ત્યાં સ્ક્વેર કરીશું. ત્યાર પછી જુઓ, કાગરાને અચાનક ચક્કર આવ્યા. ચક્કર માહિતી છે અને અચાનક વધારાનો શબ્દ છે એટલે અચાનક, ત્યાં સ્ક્વેર. સસલાએ તેને કડવી દવા આપી. તો દવા માહિતી છે અને કડવી વધારાનો શબ્દ છે, તેને દવા આપી, કડવી દવા આપી. કાગરાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા. લાડવા માહિતી છે અને ગળ્યા વધારાનો શબ્દ છે, ગળ્યા. અને સસલાએ લાલ ગાજર ખાવાની મજા માની. ગાજર મેઇન શબ્દ છે અને લાલ એ વધારાનો શબ્દ છે. પછી બંને ઘેર પાછા ગયા. ત્યાર પછી બંને ઘરે પાછા જાય છે. તો અહીંયા જુઓ, તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં રાઉન્ડ અને વધારાની માહિતી હોય ત્યાં સ્ક્વેર કરવાનું છે, કે જે આપણે ઉપર કરી જોયું. ત્યાર પછી જુઓ, વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. હવે અહીંયા તમને સેન્ટેન્સ આપેલું છે, તેમાં વિશેષ શબ્દ ઉમેરવાનો છે વિશેષણ તરીકે અને વાક્યને લંબાવવાનું છે. તો નંબર વન, મારા ઘરે ગાય છે. તો મારા ઘરે સફેદ ગાય છે, વધારાનો શબ્દ અને વાક્ય આપણે લંબાવ્યું. નંબર ટુ, આકાશમાં પક્ષી ઉડે છે. આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે, ત્રણ વધારાનો શબ્દ. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો સુરેન્દ્રએ લીલો પતંગ ચગાવ્યો. કેવો પતંગ? લીલો. લીલો વધારાનો શબ્દ છે.
દાદીએ લાડવા વેચ્યા. દાદીએ 10 લાડવા વેચ્યા. 10 વધારાનો શબ્દ છે. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. તો મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી. સરસ વધારાનો શબ્દ છે. નંબર 6, મારી પાસે રમકડા છે. મારી પાસે ઘણા રમકડા છે. વધારાનો શબ્દ છે ઘણા. નંબર 7, ઈલા છોકરી છે. તો અહીંયા ઈલા દાહી છોકરી છે. દાહી એ વધારાનો શબ્દ છે, વિશેષ શબ્દ છે કે જે વિશેષણ તરીકે આપણે એને ઓળખીશું. ત્યાર પછી જો ગીત ગાવો, ગીતનું સમૂહ ગાન કરાવવું. અહીંયા તમને જો પેજ નંબર 76ની ઉપર એક ગીત આપવામાં આવેલું છે, કે એ ગીત ખૂબ જ મજાનું છે, સરસ છે, સાંભળવાનું પણ ગમશે. તપ્પુ નામે હટો કાચબો, અટક હટી લપલપ્યા. એક કાચબો હતો, તેનું નામ તપ્પુ હતું અને તેની સરનેમ હતી લપલપ્યા. મીન્સ તે બોલ બોલ કર્યા જ કરતો હતો, તેથી તેની સરનેમ લપલપ્યા પડી હતી. આખો દિવસ પાણીમાં રહી ફળિયા કરે છપછપ્યા. આખો દિવસ તે પાણીમાં રહે અને છપછપ્યા કર્યા જ કરે. એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે. એક સવાર થઈ અને ટપ્પુ તળાવની પાળની ઉપર બેઠો હતો નિરાંતે શાંતિથી. પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ધારે. તેની પીઠ ઉપરથી પાણીના ટીપા લપસી રહ્યા હતા. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી દોડી. ત્યાં અચાનક આકાશમાંથી એક વાદળી દોડી ઉતરી આવી. જરાક ઝીણવટથી જોયું તો, ખૂબ બારીકાઈથી જોયું તો હતી હંસની દોડી. એ વાદળી શું હતી? હંસની એક દોડી હતી. તપ્પુએ સપનું જોયેલું માનસરોવર જશું. તપ્પુનું સપનું જોતો હતો કે મારે પણ માનસરોવર જવું છે. હંસ ચરે છે એવા સાચે સાચા મોટી ખાશું. હંસ જે ચરે છે મોટી, તેવા મોટી એને પણ ખાવાનું મન થાય છે માનસરોવર જઈને. એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ. થોડી ક્ષણોમાં તેણે એ હંસોની સાથે દોસ્તી કરી લીધી અને એમની પાસેથી એક પ્રોમિસ લઈ લીધી. શું પ્રોમિસ લીધી? માનસરોવર લઈ જવા માટેની. હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ન બોલીશ. હંસ કહે છે કે અમે જ્યારે ઉડીએ ત્યારે તારે જરા પણ બોલવાનું નહીં, કેમ કે કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી. ઉડતા પહેલાં તપ્પુભાઈએ કરી લીધું શોપિંગ. માનસરોવર જતા પહેલાં તપ્પુભાઈએ તો પહેલે શોપિંગ કરી લીધું. ઘણી બધી વસ્તુ લીધીને લીધી ખારીસિંગ. એને શોપિંગમાં ઘણી બધી વસ્તુ લીધી અને સાથે ખારીસિંગ પણ લઈ લીધી. તપ્પુને લઈ જવા માટે હંસો લાકડી લઈ આવ્યા. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવાતાણું. હંસો લાકડી લઈ આવ્યા. ઉડવાતાણું એટલે કે ઉડવા માટે, કાચબાને ઉડવાને માટે તેઓ લાકડી લઈ આવ્યા. ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. એને વાળે ગળી સમજાવ્યું, ગોખાવ્યું કે તારે ઉડતાની સમયે મૂંગા રહેવું પડશે. જો તું મૂંગો રહેશે નહીં તો તારા મોંમાંથી લાકડી છૂટી જશે અને તું નીચે પડી જશે, તો તારા રામ રમી જશે. આમ એને સમજાવ્યું. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી. જ્યારે હંસો કાચબાને લઈને ઉડે છે એ જોઈને મગર માછલા અને દેડકા એને ધારી ધારીને જોવા લાગે છે. તળાવની પારેથી ઉડી શાહી એક સવારી. તળાવની પારેથી આ એક શાહી સવારી ઉડવા લાગી, હંસો અને કાચબાની. ઉડતા તપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. તપ્પુ એટલે કે કાચબો, એ કાચબાને ઉડતો જોવા માટે બધાએ પોતપોતાના દરવાજા ખોલ્યા. ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો પાય પાય તાતા બોલ્યા. તે ફૂલાઈ ગયો, એને બધા જોવા લાગ્યા તેથી તે ફૂલાઈ ગયો અને બધાને તે પાય પાય અને તાતા તાતા કહેવા લાગ્યો.
આવું કરતાં છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંડા માટે, એના મોંમાંથી લાકડી છૂટી ગઈ અને ટપ્પુ ઊંડા માટે જવા લાગ્યો. ઊંચે જઈને કોઈ કડી ક્યાં સમજણ રાખે સાથે, જ્યારે ઊંચે ઉઠતા હોય ત્યારે કોઈ પોતાની સમજણ પોતાની શાન ઠેકાણે રાખતું હતું હોય નહીં. એટલે કે એને વાત ભૂલી ગયો મૂંગા રહેવાની અને તેને મોં ખોલ્યું અને બાય બાય તાતા બોલવા લાગે છે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં તપ્પુ મળશે. જેવો તપ્પુના મોંમાંથી લાકડી છૂટી જાય છે અને તે નીચે જવા લાગે છે, એ જોઈને હંસોને પેટમાં ધ્રાસકો પડે છે અને એમને થશે કે હવે તપ્પુ અહીંયા મળી જશે. આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે? આ કંઈ પાણી થોડું છે કે તે છપછપ કરીને તરી જશે? આ તો આકાશ છે અને આકાશમાંથી નીચે પડે તો એમના રામ રમી જાય. ત્યાં તપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ. ત્યાં તો તપ્પુએ અચાનક જ સ્વિચ દબાવી અને પેરાસૂટ ખોલી નાખ્યું. પાંખ વીંઝવાનીએ આમાં નહોતી માથાકૂટ. અહીંયા તો પેરાસૂટ ખુલ્યું એટલે એને તો પાંખ વીંઝવાની પણ જરૂર પડી નહીં, કોઈ માથાકૂટ થઈ નહીં. બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ. શું કહે છે હંસો? કે અમે બજારમાં જઈને સિંગ લીધી ન હતી. તપ્પુભાઈ કહે, હું એ હવામાં કરી શકું સ્વિમિંગ. તપ્પુ શું કહે છે? હું તો હવામાં પણ સ્વિમિંગ કરી શકું છું. જો અહીંયા બતાવવામાં આવેલું છે કે તપ્પુભાઈ પેરાસૂટ ખોલ્યું છે અને તપ્પુભાઈ ઉડે છે અને ઉડતા ઉડતા નીચે આવે છે. હટી વાર્તા જૂની. આ વાર્તા ખૂબ જ જૂની છે, જેમાં ઘણા કાચબા મળતા. આ વાર્તા ખૂબ જૂની છે, તેમાં બધા કાચબા શું કરતા હતા કે જો ઉપરથી નીચે કાચબા પડે તો મળી જાય. પરંતુ અહીંયા વાત જુદી જ છે. તપ્પુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા, તપ્પુભાઈ તો આકાશેથી જેમ પીછા નીચે ઉતરે તેમ ઉતરતા ગયા. નીચે ઉતરી તપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા. આકાશમાંથી નીચે ઉતરીને તપ્પુભાઈ તો ગંગાજીના પાણીમાં નાયા. ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. પછી તેને ખાઈ પીને રાજ કર્યું અને મીઠા ગીતો ગાવા લાગ્યા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેજ નંબર 78 સુધી આપણે જોઈ લીધું અને એક પોએમ પણ શીખી ગયા. અંદર જે પણ ટેક્સ્ટબુકમાં જે મેં આન્સર્સ લખાવ્યા છે તે બધા જ આન્સર્સ તમારે ટેક્સ્ટબુકમાં લખી લેવાના અને લર્ન પણ કરવાના, સમજવાના. થેન્ક યુ. ટેક કેર.